વાપીની રોબિનહુડ આર્મી સંસ્થા દ્વારા ગુંજન સર્કલ ખાતે મુંબઈના 26/11 થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાપીની રોબિનહુડ આર્મી સંસ્થા દ્વારા ગુંજન સર્કલ ખાતે મુંબઈમાં 26/11 થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાપીમાં ભૂખ્યા નાગરિકોને શોધી તેઓને ભેગા કરવાનું કાર્ય કરતી રોબિનહુડ આર્મી સંસ્થાના કાર્યકરોએ ગઈકાલે મોડી સાંજે વાપી ગુંજન વિસ્તારમાં વંદે માતરમ સર્કલ ખાતે મુંબઈના 26/11 રોજ થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકો અને ફરજ બજાવતા શહીદ થયેલા પોલીસના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામે ભેગા મળી 2 મિનિટનું મૌન પાળી મીણબત્તી સળગાવી તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમે લોકો વાપી રોબિનહુડ આર્મી તરફથી આજે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે કે જે પોલીસવાળાઓ છે આજે ગમે ત્યાં હોય એ લોકો 24 કલાક ડ્યુટી પર હોય છે. અમુક વાર એવું બી હોય કે એ લોકોને ફેસ્ટિવલ્સને બધું બી નથી સેલિબ્રેટ કરતું. એવી રીતના જ રાતના ટાઈમે જ્યારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી વખતે એ લોકોને અચાનક કોલ આવે કે લાઈક આવી રીતના તાજમાં હમલો થયો છે અને એમાં અમારા 3 સારા એવા પોલીસ ઓફિસર્સની શહીદી અપાઈ હતી, તો એના માટે અમે લોકો આજે મૌન રાખ્યું રૂપે અમે આજે અરાઉન્ડ 550 લોકોનું ખાવાનું કલેક્ટ કરીને અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે. જે બી આપણી ગરીબ વસ્તીઓ છે એમાં અમે લોકો ખાવાનું આપવા જઈ રહ્યા છીએ.